દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે રોબર્ટ વાડ્રા દ્વારા તેમના બીમારીના ઇલાજ માટે લંડનમાં જવાની જે પરમિશન માંગવામાં આવી હતી તેને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે વાડ્રાને લંડન જવાની મંજૂરી આપી નથી. મહત્વપૂર્ણ સમાચાર અહીંયા મળી રહ્યા છે. ઇલાજ માટે લંડન જવા માંગતા હતા વાડ્રા અને તેમણે કોર્ટમાં દિલ્હી કોર્ટમાં આ પ્રકારની પરમિશન માંગી હતી, અરજી કરી હતી, પરંતુ દિલ્હી કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. અમેરિકા કે નેધરલેન્ડ વાડ્રા જઈ શકે છે, પરંતુ લંડન તેઓ ઇલાજ કરાવવા માટે જવાના હતા, પરંતુ તે દિલ્હી કોર્ટે ફગાવી દીધું છે. હવે તેઓ લંડન નહીં જઈ શકે. આજ બધી સમગ્ર માહિતી મેળવવા મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ચુક્યા છે. જો કામેશ જણાવો, જે રીતે વાડ્રા દ્વારા બીમારી અર્થે લંડનમાં જવા માટે એક પરમિશન દિલ્હી કોર્ટ સાથે માંગવામાં આવી હતી, પરંતુ દિલ્હી કોર્ટે તે ફગાવી દીધી છે. અમેરિકા કે નેધરલેન્ડ તેઓ જઈ શકે છે, પરંતુ હવે તેઓ લંડન નથી જઈ શકતા. કામેશજી, આપને જણાવી દઉં કે મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા મામલે આજે દિલ્હીની એક કોર્ટમાં જે સુનાવણી થઈ અને રોબર્ટ વાડ્રાને કોર્ટે વિદેશ જવાની એક બાબતમાં મંજૂરી નથી આપી કે તેઓ લંડનમાં લંડન જવાની તેમને મંજૂરી નથી આપવામાં આવી. કોર્ટે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની મંજૂરી આપી છે. જોકે તેઓ તેમણે લંડન જવાની જે પરવાનગી આપવામાં નથી આવી, એટલે કે કોર્ટના આદેશ મુજબ રોબર્ટ વાડ્રા એ 6 સપ્તાહ માટે વિદેશ જઈ શકે છે અને આ 6 સપ્તાહમાં કોઈ પણ પ્રકારની જો લુકઆઉટ નોટિસ જો જાહેર થશે તો તે લાગુ નહીં થાય તેવો એક સંકેત સામે આવ્યો છે. મહત્વનું છે એના કે દોષી અપીલમાં જણાવ્યું હતું કે તેઓ બીમાર છે અને આ જ કારણ માટે ઇલાજ કરાવવા માટે તેઓ લંડન જવા માંગતા હતા, પરંતુ કોર્ટે પાછલી સુનાવણીમાં જે ઈડીએ જે રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું હતું ને તેમાં તેઓ હાજર નહોતા રહ્યા અને જેને લઈને તમામ વિગતોને ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો છે. બિલકુલ કામેશ, જે રીતે વાત કરવામાં આવી કે તેઓને અમેરિકા અને નેધરલેન્ડ જવાની પરમિશન છે, પરંતુ એવા કયા કારણો છે જેના કારણે લંડનમાં તેમને બીમારી અર્થે જવાની પરમિશન ના મળી? જે આપણે જણાવ્યું કે રોબર્ટ વાડ્રાનો પાસપોર્ટ અત્યારે કોર્ટમાં કોર્ટ પાસે જમા છે અને એવામાં મેડિકલ સર્ટિફિકેટ દાખલ કરીને કોર્ટ પાસે પાસપોર્ટ રિલીઝ કરવાની અપીલ કરવામાં આવી હતી. જોકે ઈડી તરફથી રોબર્ટ વાડ્રાની આ અપીલનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે રોબર્ટ વાડ્રા એ પોતાનું એવું મંતવ્ય જણાવ્યું હતું કે તેમને આંતરડામાં ટ્યુમર છે અને આ ટ્યુમરનો ઇલાજ કરવા માટે તેઓ લંડન જવા ઈચ્છે છે, જેને લઈને તેમણે અપીલ કરી હતી અને આ અપીલને ફગાવી દેવામાં આવી છે અને જેને લીધે લંડન જવાની જે મંજૂરી હતી તેને કેન્સલ કરવામાં આવી છે. એટલે લંડન સિવાય તે અમેરિકા કે નેધરલેન્ડ જઈ શકે તેવો નિર્ણય અત્યારે કોર્ટે જણાવ્યો છે. સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો કોર્ટે વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી આપી. તેઓ અમેરિકા કે નેધરલેન્ડ જઈ શકે છે, પરંતુ લંડન નથી જઈ શકતા. ઇલાજ માટે લંડન જવા માટે દિલ્હી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરમિશન માંગવામાં આવી હતી, પરંતુ આજે તેના પર મહત્વપૂર્ણ ચુકાદો દિલ્હી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવ્યો છે. દિલ્હી કોર્ટમાં વિદેશ જવા મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.